મમ્મી જોવો તો માં છે ભાણેશ કેવા હોતા છે બોલો. મમ્મી આ જિંદગી એટલું બધું ખાય તો એમ શરીર કેમ નહીં થતું, એ પાતળી ને પાતળી કેમ રહે છે એમ મમ્મી? મને તો ઈદ ઉપાધી થાય કે જાડી કેમ નથી થતી, હુંડલો હુંડલો ખાઈ જાય, મારી કરતા અડધી રોટલી વધારે ખાય છે ને તો એને ગણ નથી કરતું, અને હું જાડી થતી જાઉં છું ના પાતળી થતી જાય, એનું કારણ શું મમ્મી? ઈ ગોગડી બટા બધાય ને એવું ન હોય, અમુકનું શરીર થાય, અમુકને ખાવાનું શરીર હોય ને અમુકને એવું જન્મથી ન હોય ને અમુકને ન થાય બટા, એવું કાઈ ન હોય હો. મમ્મી મારા મન જિંદગીમાં કેટલો ફેર છે કા મમ્મી? મને છે ને રાતે હટ ઊંઘ જ ન આવે, 12 કા 12:30 કા 1 વાગે મને ઊંઘ આવે, અને આ છે ને ખાઈને સીધી હુઈ જાય બોલો રાતે, અને હવારમાં વેલી મરે જાગે, અને હવારમાં મમ્મી ન વેલી જાગીએ કો મમ્મી, એટલે તે પછી છે ને મને માથું દુખે મમ્મી. પછી રાતે ઉજાગરા થાય, હવાર ક્યારેક વહેલું જાગવાનું હોય ને બહુ વહેલું, તો પછી મને માથું દુખે, અને આ ખાઈને તરત સૂઈ જ જાય બોલો. ઈ તો તને ગોગડી બટા ખબર જ છે, ઝીણકીની ટેવ એવી જ છે, ખાઈને એટલે સીધી હુઈ જ જાય અને ઊંઘ જ આવે, અને કોઈ દી રાતે મોડે સુધી ઉજાગરોય ન કરીએ કે એવી જ છે ઝીણકી આપણી. મમ્મી ઝીણકી છે ને મારા ગોગડિયા માથે હાથ મૂકેલો છે, એનો જ બધો વાસ છે મારો ગોગડી હોય કે હો હો હોઈ જાય ને પછી જાગવાની ખબર જ ન પડે, અને ખાવામાં એવો ઘડીએ ઘડીએ ભૂખો થઈ જાય, ત્યાં ઝીણકી એવી મમ્મી ઘડીએ ઘડીએ ભૂખી બહુ થઈ જાય. ગોગડી બટા હવે આપણે બહુ વાતો નથી કરવી, આ માસી ભાણે સુઈ ગયા છે, એની નીંદર બગડશે, પાછો જાગી જશે રાતે, પછી મોડે સુધી ઊંઘ જ નહીં આવે. હાલ હવે આપણે મા દીકરે ખાટલા ઢાળીને સુઈ જાવી, અને તું કાંઈ બળતરા કરતી નહીં હો. તો મમ્મી હાલો આપણે હોલમાં બેહો, અહીંયા છે મા દીકરી વાતો કરશો, આ ભલે માસી ભાણે જાય હું તો હાલો ને. ન્યા તાર પપ્પા ને ભાઈ હોતો છે, ન્યા નથી જાવો હવે, હોઈ જા બેટા, બહુ રાત થઈ ગઈ છે અને મને ઊંઘ આવે છે, હોઈ જાવો છે મારી રીતે. તો આઈને બેહો, મારે તમારી અરે વાત કરવી છે, મારે તમને એક વાત કહેવાની હતી. ફોનમાં મેં તમને જેવું તેવું કીધું હતું, પણ ત્યારે તમારે ઉતાવળ હતી ને તો તમે મમ્મી હરખી વાત નહોતી કરી. હવે તમને એમ નથી થતું મમ્મી કે આપણે ઉરકીને કંકુ પગલાં પાડવા લાવવી પડે એમ? એને હાઈતા માઠમમાં અહીંયા આવવું છે, તો હાઈતા માઠમમાં પગલાંનું બધું આપણે મમ્મી અહીં ગોઠવી નાખીએ, આપણા ઘરે ઉરકીને તેડાવી એમ કરવું છે ને, તેડું કરી આવી, કોક કે તેડું કરી આવશે, મતલબ હું જ જાશ, હાલો હું ને મારો ગોગડો જાશું ઉરકીને તેડું કરી આવશું, અને એના પગલાં પાડવા આપણે હાઈતા માઠમમાં તેડી આવી, અને એ ઘર તો જોવે એનું, એને એમ થાય કે મારો હાહરું તો હું જોઉં કેવું છે કેવું નહીં, બધા વાતો કરતા હોય ફોટા જોયા હોય, તો એની શોખ તો હોય ને મમ્મી બધું જોવાનું. તો તમે છે ને ફોન કરજો લંગુબેનના હાહુને, અને એ તો અમારે પગલાં પાડવા હાઈતા માઠમમાં તેડી જાય છે એમ હો ને? હા, એ તે મને ફોનમાં તેદી જેવું તેવું કીધું હતું ને, તે તાર પપ્પાની મેં વાત કરી હતી અને ભાઈની વાત કરી હતી, તો એને બે હા પાડી છે, વાંધો નહીં, આપણે હું ફોન કરી દઈશ, આપણે ઉરકીને તેડાવી હુરમને, અને આપણે કંકો પગલાનું હાઈતા માઠમમાં ગોઠવી દઈએ બે ત્રણ દી, ભલે રોકાવ આવે લંગુન બે. ગોગડી બટા પછી હાઈતા માઠમમાં તમે બે બેનું આવજો હો, એ હોય ને એટલે તમે હોય તો સારું પડે ને હથવારો એમ. હો મમ્મી, અમે તો આવી જ ને ઉરકી પગલા પાડવા અહીંયા, ઉરકીને તેડાવાની હોય તો પછી અમે બે બેનું આવી જ ને, કેવી વાતો કરો છો, આપણા ઓલા માસીને તેડાવી લેશો, અને હગા વાલાને તો કોઈ નથી કેવું, એક માસીને તેડાવી લેજો ને, બીજા કોઈને નથી આપણે તેડાવા કા મમ્મી? પછી એક માસીને તેડાવી ને તો બીજા માસીને ખોટું લાગે, એટલે બધાને ખોટું લાગે, તેડાવો હોય ને તો બધાને તેડાવાય બેટા, નકર કોઈ ન તેડાવાય. આપણે આ બાજુ વાળે પીળકી બેન છે ને એને બોલાવી લેશું ને, તમે બે બેન હોય ને આપણે ઘરના એટલા ને પગલા પડવા ને કઈ બહુ જાજા ને તેડાવાનું ન હોય, એટલે એવું કઈ કોઈને ખોટું ન લાગે. હા એ વાત એ હાસી મમ્મી, તો આપણે કોઈ નથી તેડાવા, આપણે ઘર ઘરના પગલા પાડી નાખશો, એના એ બિસારીને ઉરકીને આવવાનો શોખ છે મમ્મી, અને લંગુબેને એમ કીધું કે એને ને આવવું છે ને, એટલે ને આપણે પછી પગલા પાડવાનું કાંઈ ઓલું કર્યું જ નહીં, આ ભૂખાયેલું જ નહીં, કાંઈ વાત જ ન કરી, એટલે આવે તો સારું ને, એને ગમે ને એનું ઘર તો એ જોવે પાછી કેટી હોવે. મમ્મી તમારો જમાઈનો ફોન આવ્યો છે, હા ગોગડા બોલો, તમે પોગી ગયા કેમ એટલું બધું મોડું છું? મેં તમને હમણાં ફોન કર્યો તો એ તમને નહોતા પોઈગા ને ઠેઠ, અત્યારે પોઈગા 10:30 કઈ હું ક્યારે ના નીકળી ગયા તમે અહીંયા બપોર હાન ને, આપણે 3 વાગ્યા ના જ નીકળ્યા ને 11 વાગ્યા, એવો તો એવા તો ક્યાં તમે ખોટી થઈ ગયા, એટલું બધું મોડું છું છે, પંચર પડ્યું તો ગાડીમાં, સારું છું પોગી ગયા ને, હા જમા છે બાર હોટલમાં જમી લીધું તો શીબડી માસીને મમ્મી શું કરે પપ્પાને ઠીક, એ હારું લ્યો એ હારું હાલો હોઈ જાવ હો પોગી ગયા ને, એ હારું હાલો.
અમે જો હવે હું મારી મમ્મી બેઠા છે, જિંદગી ગોગડીઓ હોઈ ગયા છે, મારા પપ્પા ને બધા, મા દીકરી બેઠા છે. હા તે વાંધો નહીં, એ હારું હાલો મૂકો. સારું છું, જમાઈ બે પોગી ગયા ને મારા બી, સારા બહુ સારા છો મારા જમાઈ. મમ્મી તમે ગોગડિયા તેડી ગયા હતા ને, મારા હાહુ રોજ રાયડું નાખતા હતા, એ કે ગોગડિયા તેડી આવો મોકલી દીધો ના અમને, તે અમને એને ગમતું નહોતું મમ્મી, એટલે બિચારા મારા હાહુ રાયડું નાખતા હતા ને મને રોજ ખીધે. હવાર પડે ને ગોગડિયા ને સંભારે, હવાર પડે આખો દી તો સંભારે, પણ ઉઠીને સીધું મને ગોગડિયા ને કે તેડી આવો. અને એક વાર મારા ગઢા હાહુ છે ને મમ્મી, એની બેન ખોવાઈ ગઈ છે, તો 4-5 દિવસ એની બેન હાટું રખડી, અને બધે ઘરે ઘરે હું ગઈ હતી ગોતવા, પણ ક્યાંય એની બેન જડી જ નહીં મમ્મી, એટલે પછી અહીંયા આવવાનું મોડું થઈ ગયું, નકર તો અમે તે દુનિયા બે બેનો આવી હોત, તો હજી એની બેન જડી જ નથી. અને છેલ્લી વાર હું ગઈ હતી ને એને ખાવાનું દેવા ડોસીને, તો એને એમ કીધું ભૂત બંગલે જવાનું છે ગોતવા, જડી હોય કે ન જડી હોય, પણ હવે અત્યારે ડોસીને ફોન નહીં કરવો, મોડું થઈ ગયું છે, બહુ હોઈ ગયા છે ડોસીમાં, તો હવારે હું એને ફોન કરીશ મમ્મી. હા એ તો મને ખબર જ છે, ગોગડી બટા જીણકી મને ફોનમાં કીધું તો બધું, ગોગડી બેન છે ને એના ગઢા હાહુની બેન છે ને, એને ગોતવા બિચારી કે વહી જાય છે રોજ મમ્મી, એટલે બેન નવરી નથી થતી, બેન નવરી થશે ને પછી અમે બે બેનો આવશું એમ કીધું તું. ખબર હોય ઓશિકા ને એવું, અને મા દીકરી હોઈ જાય, નકર આ પાછી હમણાં ખીજાશે, અને આની નીંદર ઉઠશે ને તો એ મને હુવા નહીં દે, તે મારી નીંદર બગાડી, તે આમ કર્યું, તે તેમ કર્યું, એટલે આનું મારે કઈ સાંભળવું નથી. હાલો મમ્મી હોઈ જાય. લોગડી બેન ગોગડી ની ક્યારે આવવાના છે? ઓ હવે ગયા એને 2 દી થઈ ગયા, તેડાઈ લે ને એલી, હવે મારથી કામ નથી થતું, સૂલો નથી થતો, બાકી ફરતું તો હળું હળું હું કરી નાખું ને, એ તો ફરતું તો તું હળું હળું કસરા ને એવું કરી દે, 2 દી આપણે પોતા મારવી છે, પણ હવે મારથી સૂલાનું નથી થતું, તું તો કાંઈ બેન સૂલે કરતી નથી, એને તેડાવી લે ને હવે બાપા. ગોગડીને હું હમણાં ફોન કરું રે શિબરી, પણ મેં કીધું હજી ગયા છે બિચારી, 2 બેનો ગયું છે ને 2 દી છાશે, તો 2-4-5 દી ભલે ને મેં તું હખે રોકાય કે તું અહીંયા હોય, એટલે બિચારી કામ કરે જ છે બધું, 4-5 દી આપણે ન રોડવી, 1-2 બેનો પછી એને એમ ન થાય કે જો મારા હાહુ 4-5 દી નથી કરી શકતા કામ, એમ લાવ ફોન કરું, શું કરે છે છોકરો ને બધા, મારો ગોગડીયો શું કરે, લેવ ફોન કરું, આવવાનું તો નહીં પૂછું, ખાલી એમ પૂછીશ કે કેદી આવવાના છો, વૈયા હોય એમ નહીં કહું. હાલો ગોગડી હું કરીશ બેટા, હું કરીશ તાર મમ્મી ને પપ્પા ને, તું ગઈ પછીનો કાંઈ તે ફોન કર્યો નથી મને, તે દી તે ફોન કર્યા હતા પણ મારથી ઉપાડાણા નહોતા, કારણ કે હું કામ કરતી હતી ને એટલે બેટા. હા હવે અહીંયા એ બધા મજા કરે, શિબરી માસી તારાન તારા હાહરાન, 2 ભાઈઓ તો ઘરે નથી, અમે 2 બેનો સેવી બધા, સવારમાં ટિફિન કરી દીધું તું શિબરી, એટલે લઈ લઈને વૈયા ગયા છે. હા મજામાં છે ને બધા, તો વાંધો નહીં લે, મેં કીધું લાઈ ફોન કરું, ગોગડીઓ મને સાંભળી ગયો તો એટલે. ઠીક તો સારું લ્યો, હા તે વાંધો નહીં, કે દી વૈયા આવશો બાપા તમે ઘરે એમ? ઠીક 4-5 દીમાં વૈયા આવશો, 7-8 દી રોકાવાના છો? હા તે ગયા એને 2 દી તો છા, તો હવે 6-7 દી કાઢવાના છે ને? હા ના ના આમથી પૂછું છું, એ તો શિબરી એમ કહેતી હતી કે ગોગડીની ને એની વગરનું ગમતું નથી ને, એટલે ફોન કરો ને, એટલે મેં તને ફોન કર્યો. એ હારું હાલો, એ હા આવો એટલે ફોન કરજો બાપા, હાલો મૂકું. લે તે કીધું ને એટલે તરત ફોન કર્યો, 4-5 દી વહી આવશે, તોય મેં 7-8 દીનું કીધું છે, તો 4-5 દી વહી આવશે બિચારી 2 બેનું. કામનું તે અને બે ભાઈ હોય ને તો ઘરે મજા આવે, વાતો સીધું કરવાની, 2 બેનો બોલતી હોય ને વાતો કરતી હોય ને કોકનું કોક ઘરે આવે ને, આપણે 2 બેન હોય ને તો કંઈ કોઈ ઘરે ન આવે બેહવા, એ 2 હોય ને તો બધા આવે, કેવી મજા આવે, એટલે 2 તો વધારે મને નથી ગમતું, સૂનું સૂનું લાગે છે ને, એટલે લોગડી બેન હવે તે આવશે એટલે આપણું ઘર ભરાઈ જવાનું છે, ગોગડિયા નહીં તેડતા આવશે, એટલે કાંઈ ઉપાધિ નથી, પછી તો જો લંગુનો આ ફોન આવ્યો હતો ને એમ કહેતી હતી મમ્મી મારે ખોળો ભરીને ન્યા વૈયા આવું, લંગુ અહીંયા વૈયા આવશે,
તે બધાય પછી કરશે જલસા. સારું હાલ હવે આપણે બે બેનું ખાઈ લેવી, બધું કામ તો કરી નાખ્યું, નવું ખાવાનું બાકી છે. રહોડામ બે રહોડામ ખાઈ લેશું એટલે બીજું કઈ કામ ન કરવું પડે, ને ખાધેલા થાંભળા ભલે પડ્યા રે, કાંઈ ઉટકવા નથી. હાની તો ઉટકી નાખજે, જાગી નાઈ પછી સૂઈ જાય બે બેનું ઘડી. માર મમ્મી બિચારા ગોગડિયાને રમાડે છે, અને મેં કીધું લાય હું રાંધી નાખું, અને ઝીણકી તો અહીંયા આવે ને એટલે બધું ભૂલી જ જાય. એને એમ થાય કે હું હવે આઝાદ થઈ ગઈ, નકરી એની બેનપણીઓ પાસે વહી જાય, અને બધું કામ અહીંયા મારે કરવાનું. અને માર મને એમ થાય કે માર મમ્મી ને બિચારા ને પોરો દેવી બે બેનો, ઈ તો રહોડામાં ડોકાણી ને જ બોલો ભણની દીકરી, હું એકલી એકલી ક્યારની કામ કરું છું. અહીંયા શાકભાજી બધું સુધારી નાખ્યું, દાળ બાફી નાખી, ભાત બનાવી નાખા. બોલો તો એસી આવી ને ના પીલકી માંથી થાળી દઈ ગયા છે ખાવાની. આજ વળી એને વેલું રાંધી ને ડીશ ભરીને દઈ ગયા બિચારા, કેટલું બધું દઈ ગયા છે. લેવું માર મમ્મી ને બોલાવું, મને છે ને મારા હાથનું ભાવતું નથી, ઝીણકી નાથની નથી ભાવતું. મારા મમ્મી જેવો અમારા ઘરમાં કોઈથી બને નહીં, અને મારા મમ્મી ના હાથનું મારે ખાવું છે ને એટલે બધું મેં તૈયાર કર્યું. મારા ફોનમાં કોનો ફોન આવે છે તારે? હા તો મારો ગોગડો. હા ગોગડા બોલો બોલો, હું કરો છો? થઈ ગયા નવરા તમે ઓફિસ માંથી? અને તમારી ગોગડી ની તમને અત્યારે યાદ આવી ગઈ? જયમા તમે? ના રે ના, મારે તો જમવાનું બાકી છે, આજ મોડું થઈ ગયું છે. હમણાં બધા વાતો એ સડી ગયા મારા મમ્મી ને બધા, કે વાતો કઈ ખૂટી નઈ, કઈ રાંધવા કોઈ બેઠા નઈ. અત્યારે હું જો ક્યારું ને એમ તો રાંધું છું, હવે ખાલી શાક વઘારવાનું છે અને દાળ વઘારવાની છે. હા બીજું કાંઈ બાકી નથી, લોટ બાંધીને થોડીક રોટલી કરવાની છે હાથ આઠ. હા બધું રંધાઈ ગયું છે, બધું મતલબ હવે ખાલી વઘારવાનું છે. મેં બધું તૈયાર કરી નાખ્યું છે, મારી મમ્મી હમણાં વઘાર દેશે દાળ ને શાક, એના હાથનું ખાવું છે. એ દૂનું ખાતું જ નથી. મારી મમ્મી નાથનું ખાવી ને એટલે અંદરથી આમ સુકૂન મળે. મારી મમ્મી નાથમાં જાદુ દેવો છે, રસોઈ દેવી બનાવે. હા સારું, હું બોલો. એ ગોગડિયાને મારી મમ્મી રમાડે બહાર, સાયકલ આપતો તો ગોગડીઓ. હજી આવી એને 3 દી પૂરા ને જ છે, ત્યાં તો હું ક્યાંથી વહી આવું? કેવી તમે વાતો કરો છો? 7-8 દી તો કઈ ખખે રોકાવા ગયો. આ માર મમ્મી ઘર કેટલું આઘું છે, એક વાર તો માઇન મેં ત્યાંથી સૂતા હોય ને થોડાક દી પોરો ખાવા આવ્યા હોય હખ લેવાની, એમાં તમે કયો ગોગડા કે વહી આવી એમ? હું તેડી જાઉં આમ ને તેમ ને, હવે એટલા દી નહીં રહી શકો, પછી તો વહી આવવાનું જ છે. ત્યાં તમારી યારે આખી જિંદગી મારે રહેવાનું જ છે. અહીંયા હક લેવા ગયો ને થોડાક દી રેવા ગયો ને કેવી મજા આવે મારી મમ્મી ને ઘરે. માવતર નું ઘર ઈ માવતર નું ઘર હો ગોગડા, ઈ તો હોય જ તે ને બાપા, માવતર ની તોલે થોડું કોઈ આવે બાપ. હા તે વાંધો નહીં, હાલો એ હા હા પછી ફોન કરજો, હો રાતે કરજો. હા હું તાર મારી મમ્મી ને બોલાવું ને, ભૂખ બહુ લાગી છે. ગોગડા ઈ હઠ હઠ દાળ શાક વઘારી દે ને પછી ખાઈ લેવે અમે. મારી મમ્મી દાળ શાક વઘારે ને હું લોટ બાંધો, પછી રોટલી કરી નાખો, પછી અમે બધા ખાઈ લેવે. હા તે વાંધો નહીં, હાલો મૂકો. વિડીયો કોલ અત્યારે નથી કરવો, હમણાં કરીશ. મોઢું તમે નથી જોઈ, મને ફોટા જોઈ લેજો તમારા ફોનમાં છે ને આપણા બે નહીં. હો હાલો મૂકો. મમ્મી હું તમને બોલાવાની દતી, ક્યાં તમે આવી ગયા? મમ્મી મેં બધું તૈયાર કરી નાખ્યું છે, મને એક દાળ ને શાક ખાલી વઘારી દો, ત્યાં હું લોટ બાંધો ને પછી રોટલી કરી નાખી, ત્યાં ભાઈ ને મારા પપ્પા આવી જાય ને પછી આપણે ખાઈ લેવે. ઓ મમ્મી મને ખબર છે મારી દીકરી ગોગડી કે તું મારી વાટે જ છો એમ, તે બધું રાંધી નાખ્યું, પણ દાળ શાક વઘારવાનું છે ને એ વઘારવા વાટે જ તું મારી વાટે છો, એટલે તું આવી છું. ઝીણકી આવી અને મેં કીધું તો ગોગડી અને રમાડ, હું જાઉં ગોગડી ને ઘડીક રંધાવા. ઓ હાલ હું વઘારી દઉં મારી દીકરી દાળ શાક. મમ્મી હમણાં હું વઘારી નાખું, પણ તમારા હાથમાં એવો જાદુ છે ને, તમારી જેવું તો મારથી કોઈ દી થાય જ નહીં. તમે બનાવો ને સેમ એમ બનાવો ને તોય મમ્મી તમારી જેવું મીઠાશ જ ન આવે એ દાળ શાકમાં. તમે વઘારી દો હાલો. હા ગોગડી બટા બનાવી દો હાલ. મમ્મી મને કોથમરી ક્યાંય ન ઝડી, મારા પપ્પા શાકભાજી લાવ્યા હતા તમે ફ્રીજમાં કોથમરી ક્યાંય મૂકી હતી? મમ્મી મેં ખાખા ખોળા ઘણા કર્યા પણ કોથમરી ઝડી નહીં. કોથમરી તાર પપ્પા ભૂલી ગયા બેટા, મેં એને કીધું તું તમે કોથમરી ન લાવ્યા, એ કે હું ભૂલી ગયો. અને છે ને આ થાળી ઢાંકી દેવલ પેલકી માસી દઈ ગયા છે ને એવડી ડીશ, એમાં માખ્યું પડશે અને આયલ હું વઘાર નાખો દાળ શાક. હા મમ્મી ઓલામાં ડીશ કાઢીને ઢાંકવાની દતી, મેં કીધું આ ડીશ પ્લેટફોર્મ ઉપર મૂકી દઉં અને આ શાક ને આ દાળ નો મસાલો પ્લેટફોર્મ ઉપર મૂકી દઉં, તમને તૈયાર કરી દઉં, મસાલ્યું ને એવું બધું તૈયાર જ છે. પણ મમ્મી મારા ગોગડાને ફોન આવ્યો હતો ને તમારા જમાઈ નો, તે વાતો એ સડી ગઈ ને તે હું હા ભૂલી જ ગઈ. હાલો ઢાંકી દઉં મમ્મી.
મમ્મી જીરકી કેવું કરે, ન્યા તો બધું મને હારવારે કામ કરાવે પણ અહીંયા કાંઈ કરાવતી નથી નથી નકરી. જો પેલકી મશીન ઘરે વહી જાય, ઓલી મશીન ઘરે વહી જાય, કા ઓલી બેનપણી ઘરે વહી જાય, કાંઈ કામ નથી કરતી, એટલી કામસોરની દીકરી થઈ ગઈ છે અને હમી હાનની હોઈ જાય. બોલો હશે બટાઈ નાની છે એમાં હું થઈ ગયું, અહીંયા બિચારી મોસ કરે ને જીનકીની ક્યાં ઉંમર છે બેટા. એલા છોકરા લવની શેમ્પુ દે ને ચાર પાંચ. એલા ભાભા લવની શેમ્પુ ઈ કેવી શેમ્પુ આવે વળી? એ લંગાઈ લવની શેમ્પુ નહીં ડવની શેમ્પુ કેસ આવડો ભાભો, ડવની શેમ્પુ દઈ દે, બોલતા નહીં થાવડતું ને એટલે. કિની પ્લસ ની શેમ્પુ છે, બીજી એકે નથી, લવ બહુ ની એકે નથી ભાભા. હેલા છોકરા ઈ કેવી શેમ્પુ આવે? કાળી પડી કીમાં આવે ને કાળી પડી, એને કહેવાય કાળી શેમ્પુ, મતલબ કિની પ્લસ. કાળી પડી કી, કાળી પડી કી, લાઈવ લાઈવ. કાળી પડી કીની તો નથી, ધોળી પડી કીની નીકળી છે, આવ્યો અને લાવો રૂપિયો. આ રૂપિયા પછી હું આવતા જતા દઈ દેશો, અત્યારે હું પૈસા કઈ લાવ્યો નથી, નાવા બેહું તું ને એટલે શેમ્પુ લેવા આવ્યો છું. હો તારે હું લેવું છે? એલા મારે દુકાન બંધ કરવાનો ટાઈમ છે ને, ઘરે મારે ખાવા જવું છે, આલા હેડ બોલ, મારે મોડું થાય છે. મારે કાઈ લેવું નથી, હું તો અમથો ટાઈમ પાસ કરવા આવ્યો હતો, મેં કીધું ઘડીક બેહવા જાઉં ને એકાદ માવો બાવો ખવરાય. તું માવો તો હું તને ખવરાવત, કઈ ના નો પાડત, પણ હોપારી લેવા જવાની છે ને હોપારી ખૂટી ગઈ છે એટલે માવો નહીં ખવરાવે. કહું હું તને એમ કઉ છું, આવા નવા નંગ કેટલાક છે આપણા ગામમાં, ઓલો શેમ્પુ બાકી લઈ ગયો, તું મફત માં માવો ખાવા આવ્યો છો, તે તમે એમને માયલા દાવો તે તમને શરમ ન થાવતી? આ કઈ મારે હું કઈ બધું મફત આવે છે? આપણા ગામમાં આવા નંગ ની તાણ જ નથી, ઓલો ભાભો લઈ ગયો ને એમને શેમ્પુ, હવે તને રૂપિયો દેહે જ નહીં જોજે. તઈ હું પણ નંગ થી ભરેલું છે આપણું આખું ગામ, હાલ હવે મારે દુકાન કરવી છે બેન, બપોરે આવજે બેહવા. એલા છોકરા શેમ્પુ ની પડી ક્યાંય દુકાન માં? દુકાન માં પડી રહી છે, લાય તો. શેમ્પુ ની પડી ક્યાંય દુકાન માં? ક્યાંય પડી નથી, મને એમ છે કે ઓલો હમણાં ઉભો હતો ને તમારા પાસે, એ લઈને વયો ગયો છે, મને કઈ ખબર નથી. હાલો હવે મારે દુકાન બંધ કરવાનો ટાઈમ છે ને, હવે મારા દુકાન માં એકે શેમ્પુ નથી, હાલો આવજો, બાય બાય. માણા ને પણ મફત માં જ લઈ જાવ, અને મફત માં મળે ને ઉધાર મળે ને ત્યાં સુધી માણા ને પૈસા ખરસવા જ નથી, ઉધાર લઈ જાય એનો વાંધો નહીં, પણ પાછા ટાઈમે દેવાની ખબર ન પડે. મારે હું એ બધું મફત આવતું હશે ને, મારે ઘર ઘર બાર બધું છે અને ઘરે તરત હિસાબ દેવો પડે મારે. હા સ્માઈન નવરી થઈ, મેં કીધું આ ગોગડિયાને ઘરે ખવરાઈ દઉં ને તે જીણકી કે બે બેનોને માર્કેટમાં જવું છે, તો આ સાયકલે સડી ગયો. બોલો. અને હા મારા યુટ્યુબ ફેમિલીને મારે એક વાત કહેવાની હતી, મારા સબસ્ક્રાઈબરને મારા વ્યુઅર્સને. ઘણા બધા કમેન્ટ કરતા હતા, ગોગડી બેન તમારી ઘણી બધી ફેક ચેનલ છે, બધા વિડીયો કોપી કરી કરીને મૂકે છે, તો મારે મારા યુટ્યુબ ફેમિલીને એટલું જ કહેવાનું છે મારા સબસ્ક્રાઈબરને કે મારી એક જ ચેનલ છે યુટ્યુબમાં ગોગડીની મોજ એક બે ત્રણ, બીજી આપણી એકે ચેનલ છે નહીં મારા વાલા ફ્રેન્ડ, એટલે તમે ધ્યાન રાખજો. હાલ હાલ ગોગડિયામાં દીકરાને હું રહી દઉં, હાલ તું થાકી ગયો હવાર નો નકરો, હાય લાય હાય લાય, હુંડલો એક દાળ ભાત એની વાટકો ભરીને ખવરાઈ દીધા, અને હું મારો દીકરો ઘડી ખોઈ જાય અને મારે ઘડી ખોઈ જવું છે, પછી હાલ નું જવાનું માર્કેટમાં. હાલ ગોગડિયા.